સુરતમાં કોરોના સંક્રમણના કેસને ધ્યાનમાં રાખી હવે ધીરે ધીરે સ્થિતિ ચિંતાજનક થઈ રહી છે. 31ની ઉજવણીને લઈને પણ વહીવટીતંત્ર સતર્ક છે. બીજી તરફ નવું વર્ષ શરૂ થતાં મંદિરોમાં દર્શન કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. સુરતના પ્રસિદ્ધ અંબાજી મંદિર ખાતે દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પહોંચતા હોય છે. આ વખતે કોરોનાની વિપરીત સ્થિતિ ફરી એકવાર જોવા મળી રહી છે ત્યારે મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વર્ષ 2022ની શરૂઆતમાં લોકો મંદિરમાં ભગવાનના દર્શન કરીને શરૂ કરતા હોય છે, પરંતુ કોરોના સંક્રમણમાં થતા વધારાના કારણે મંદિર સંચાલકો પણ હવે ચિંતામાં મુકાયા છે. મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. મંદિરોમાં પણ ભારે ભીડ જોવા મળતી હોય છે અને આવતીકાલે એક દિવસ માટે અંબાજી મંદિર બંધ રાખવામાં આવશે. બીજા મંદિરમાં પણ ભીડ ઉમટી શકે તેવી શક્યતા છે. શ્રી અંબાજી નિકેતન મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે, ત્યાં સમગ્ર શહેરમાંથી અને બહારથી પણ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે. નવા વર્ષની શરૂઆતને ધ્યાનમાં રાખી એક દિવસ માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 2 જાન્યુઆરીથી મંદિર રાબેતા મુજબ ચાલુ રહેશે. ભક્તોને એપ્લિકેશન પર ઓનલાઈન દર્શન કરવા માટેની વ્યવસ્થા કરાઈ છે, જેથી ભક્તો મંદિરમાં હાજર રહ્યા વગર માતાના દર્શન કરી શકશે.